હોસ્પિટલના તબીબે યુવકને મૃત જાહેર કર્યો બેંગ્લોર કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે સુરતની સમાચાર અસામાજિક તત્વો બેફામ છે ચપ્પુ બતાવી મોબાઈલ યુવક ફરાર થયા આ ચા પીતા યુવક ચપ્પુ બતાવી યુવક મોબાઈલ છીનવીને ફરાર ચોરીની સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે જ્યાં આગળ એક ચોર આવે છે જે યુવકો મજૂરો જે ત્યાં આગળ ચા પીતા હતા તેઓને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ચપ્પા વડે ત્યારબાદ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ સુરત આરટીઓએ કડક હાથે કામગીરી શરૂ કરી પરિણામે આરસી બુકથી લઈને નંબર પ્લેટ લગાવવા સુધીની કામગીરી માટે

એ પ્રક્રિયાને ભાગરૂપે ત્રણ દિવસમાં અહીંથી નંબર પ્રક્રિયાની પ્રોસેસ કરવાની હોય છે ડીલર સુધારા આવા વેચાણ કર્યા બાદ અત્રે મેલથી જાણ કરવામાં નહોતી આવતી જેના ભાગરૂપે સખત દરેક ડે વાઈઝ એમના રિવ્યૂ લેવામાં આવ્યા છે અને તેના ભાગરૂપે એ લોકો ડેલી બેઝ ઉપર મેલ કરતા થયા છે અત્રે અંદાજીત ડેલી બેઝ ઉપર પાંચસો મેલ મળી આવતા હોય છે અને આપણે ગત માસની અંદર ઓગણીસ હજાર જેટલા વાહનોની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે ગીર સોમનાથ જિલ્લાના હરણાસા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વોટર એટીએમ મશીન લગાવવામાં આવ્યું છે ગામમાં આવતું ખારું પાણી મશીન થકી મીઠું બને પાણી મીઠું કરી માત્ર એક રૂપિયામાં એક લિટર અને પાંચ રૂપિયામાં દસ લિટર પીવાનું પાણી અહીં આપવામાં આવે છે સરકારની સહાયથી નજીવા દરે ગ્રામ લોકોને શુદ્ધ મિનરલ પાણી પીવા માટે મળે છે આ મશીનથી એક કલાકમાં આઠસોથી એક હજાર લિટર મિનરલ પાણી મળે દાળ ચોખા પણ ચડતા નથી ગ્રામજનો વર્ષોથી પીવાનું પાણી અન્ય જગ્યાથી લાવતા લોકોએ ત્રીસ રૂપિયા ખર્ચીને આરોના કેરબા બંધાવ્યા હતા સરકારના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા આ મશીન ગામમાં લગાડવામાં આવતા ગ્રામજનોમાં ખુશી છે જેમાં પાંચ રૂપિયાની અંદર દસ લીટર પીવાનું શુદ્ધ પાણી અને ઠંડુ પાણી મળી રહે છે એ મશીન લગાવવામાં આવ્યું છે જે ફિલ્ટર થઈ અને મીઠું થાય છે અને ઠંડુ પણ થાય છે રાજ્ય સરકાર દ્વારા જે ડિસ્ટ્રિક મિનરલ ફાઉન્ડેશન તરફથી આ અમને મશીન આપવામાં આવ્યું છે અને આનાથી ઘણા ફાયદા છે ક્યાંય કુવામાં કે બોરમાં મીઠું પાણી નથી આ સરપંચ આરો પ્લાન લઈ આવ્યા આખું ગામ મીઠું પાણી પી એક રૂપિયામાં એક લીટર પાંચ રૂપિયામાં દસ લીટર

નાટાપુર પાનમ નદી ના જે ચેકડેમ છે ત્યાંથી ખાબડાના તળાવમાં પાણી જે ભરવાની યોજના જે છે એ સરકાર શ્રી દ્વારા મંજૂર કરવામાં તો આવેલી છે આ દિન સુધી યોજના ચાલુ કરવામાં વહીવટી તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવી નથી ખૂબ ત્યાંના લોકલ લોકો માટે ખૂબ સારી યોજના છે અને અમે હાલ ટેન્ડર અપલોડ કરેલ છે ટેન્ડર ખોલીએથી એનો વર્કર્ડર આપેથી કામ ચાલુ થઈ જશે ચાલુ વર્ષમાં ઉનાળા પહેલા કામ ચાલુ થઈ જાય અમારો પ્રયત્ન છે જે થઈ શકશે